રાજકોટમાં ભારે વરસાદની ખૂબ જ સ્થિતિ છે તે ગંભીર જોવા મળી રહી છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ રાજકોટના જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો છે, એકતા સોસાયટીના દ્રશ્યો છે. લોકોના ઘરમાં એક એક માળ સુધી પાણી છે તે પહોંચી ગયું છે અને અનેક લોકો છે તે પરેશાન છે તે જોવા મળી રહ્યા છે. અને અહીંયા અનેક દિવાલો છે તે પડી ચૂકી છે અને લોકોના ઘરોમાં પણ પાણી છે તે પહોંચી ચૂક્યા છે. લોકો સાથે વાત કરવાનો સીધો પ્રયત્ન કરીશું. કેવી સ્થિતિ છે અહીંયા? ઘર વખરી લોકો ની આખી તબા 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 કઈ રહ્યું નથી. જ્યાં સુધી પાણી ભરાયું હતું ત્યાં સુધી નિશાન પડી ગયું છે. એક એક માળ સુધી આ પાણી છે તે ભરાઈ ચુક્યું હતું. અત્યારે લોકો છે તે ખૂબ પરેશાન છે. છાતી છાતી સુધી આ લોકો અત્યારે જાણે સ્વિમિંગ પુલ હોય તે પ્રકારે લોકો છે અહીંયા તરી રહ્યા છે. કારણ કે પાણી જેટલું છે, નદીમાં પાણી હોય એટલું પાણી છે આ વિસ્તારમાં છે તે ઘૂસી ગયું છે. ના કોઈ પણ સમયે આ દિવાલ છે તે થાંભલા ઉપર પડી ચૂકી છે. ના કોઈ પણ સમયે આ વીજ થાંભલો પણ પડી શકે છે અને અહીંયા મોટી જાનહાની છે તે પણ સર્જાઈ શકે છે. કારણ કે અહીંયા ખૂબ જ જોખમ હેઠળ છે, જીવના જોખમ હેઠળ લોકો છે તે જીવી રહ્યા છે. અને અત્યારે ખૂબ જ લોકોની હાલત છે તે ખરાબ છે. રાજકોટના અનેક વિસ્તાર આજ રીતે પાણીમાં છે તે ગરકાવ છે તે જોવા મળી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તાર છે, ખૂબ મોટો વિસ્તાર છે, ત્યાં આ પ્રકારના માહોલ છે તે જોવા મળી રહ્યું છે. આજી નદીમાં પૂર આવવાના કારણે જંગલેશ્વર વિસ્તાર આખો પાણીમાં છે, તે ગરકાવ છે તે થઈ ચુક્યો છે. અને હજુ પણ જો એક કે બે દિવસ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે તે હજુ વરસાદ આવશે તો કઈ પ્રકારની સ્થિતિ થશે તે પણ અંદાજ આ દ્રશ્યો ઉપરથી લગાવી શકાય છે કે હજુ જો એક દિવસ બે દિવસ ભારે વરસાદ પડી ગયો તો કેવી સ્થિતિ થશે. અન્ય પણ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કેવી સ્થિતિ છે? બહુ ખરાબ સ્થિતિ છે અહીંયા. બહુ પરેશાની, કાંઈ ખાવાનું નથી ને અત્યારે બધે ભાગે છે બહાર. કેટલાક લોકોને સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે. તમને અહીંયા કોઈ લેવા આવ્યું તો પૂછવા આવ્યું? અહીંયાનો તો બધે નિશાળમાં આવી ગયા તો પેલા અમે નીકળી ગયા હતા બહાર. ઓકે, લોકોના જીવ પણ અહીંયા જોખમમાં મુકાય છે. બહુ હલવાઈ ગઈ અહીંયા. પેલા તો એક ગોહી હતી અહીંયા હલવાઈ ગઈ હતી. કઈ છેલ્લે કાયદો ને ખબર નહીં એના ઘરના કોઈ અહીંયા રહેતા નથી. કેટલા વર્ષો બાદ અંદાજે આવી સ્થિતિ થઈ છે? બે હજાર આઠમાં આવ્યું હતું ને હવે આવ્યું. એટલે કે 10-15 વર્ષ બાદ આ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા રાજકોટમાં જોવા મળી રહી છે. રાજકોટમાં જો 48 કલાક પહેલા વાત કરવામાં આવે તો ખૂબ જ નહિવત વરસાદ હતો. એટલો જ વરસાદ આ બે દિવસમાં પડી ગયો. એનાથી ડબલ વરસાદ છે તે આ બે દિવસમાં પડી ચૂક્યો છે. હવે સ્થિતિ ખૂબ ગંભીર થઈ રહી છે અને હજુ પણ રેડ એલર્ટ છે. હવે લોકો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ ખમૈયા કરે કે જેનાથી તેઓ રાહતનો શ્વાસ લે. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર જળમગ્ન છે. આ દ્રશ્યો સીધા જોઈ શકો છો. લોકોના ગળા સુધીના પાણી છે તે પહોંચી ચૂક્યા છે ને આ પાણી હજુ ઓછા છે. સવારે જો વાત કરવામાં આવે તો આ પાણી છે તે એક એક માળ સુધી આ પાણી પહોંચી ગયા હતા. ને કેટલાક લોકો છે તે પણ અહીંયા અગાસીઓ ઉપર પોતાની ફસાયા છે. કારણ કે ફાયર બ્રિગેડ પણ તેમને બચાવવા સુધી પહોંચી નથી શક્યો એટલા પાણી છે તે અહીંયા ભરાઈ ચૂક્યા છે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કેવી સ્થિતિ છે? કેવી સ્થિતિ જોઈ રહ્યા છો અહીંયા? ખાવા પીવાનો બધો વાંધો. અહીંયા બધું પાણી ઘરમાં ભરાઈ ગયું, કપડા બધું ડૂબાઈ ગયું. કેટલાના મકાન પડી ગયા છે ને બધું અત્યારે પડે. અંદર જવાનો દિક્કત છે, ખાવાનું વાંધો હોય બધું. દ્રશ્ય આપણે સીધા બતાવીશું કે લોકો છે તે પોતાના ઘરે જીવના જોખમથી લઈ રહ્યા છે. કારણ કે આ પાણીમાં ઉભું રહેવું પણ ખૂબ જ અઘરું પડી રહ્યું છે. એટલા પાણી છે અહીંયા ભરાઈ ગયા છે ને જાણે સ્વિમિંગ પુલ હોય એ રીતે. એકબીજાનો સહારો લઈને લોકો છે તે જઈ રહ્યા છે. અત્યારે ક્યાં જઈ રહ્યા છો આપ? આખી ઘર વખરી બરબાદ થઈ ગઈ. હવે શું કરશો આગળ તમે? જોયા જેવું નથી ભાઈ. જોવો તો ને તમે હાલત અમારી કઈ રીતે. અમે લોકો છે એકબીજાનો સહારો લઈને પોતાના ઘરે જઈ રહ્યા છે. કારણ કે તેમની ઘર વખરીઓ છે તે બરબાદ થઈ ચૂકી છે. આખું ઘર છે તે બરબાદ થઈ ચૂકી છે. આખા જીવનની કમાણી છે તે બરબાદ થઈ ચૂકી છે. અત્યારે જોઈ શકાય છે થોડું પાણી ઓછું થતા લોકો છે તે પોતાના ઘર તરફ છે તે આવી રહ્યા છે. કારણ કે અંદર કેવી સ્થિતિ છે તેમને તેમના ઘરની છે તે ચિંતા છે. અન્ય પણ વ્યક્તિ છે કહેવા માંગે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ જોઈ શકાય છે આ આખું એક ટુ વ્હીલર છે તે આ પાણીમાં આખું ડૂબેલું ચૂકેલું છે. એટલું પાણી છે. આ એક્ટિવા આખું પડેલું છે.
પરંતુ આ એક્ટિવા દેખાઈ નતું રહ્યું એટલા પાણી છે તે અહીંયા પહોંચી ગયા હતા. અહીંયા પણ સ્થાનિકો છે તેની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું, કારણ કે લોકો ખૂબ પરેશાન છે, લોકો ખૂબ પરેશાન છે, તેમની ઘર વખરી છે તે બરબાદ છે, બરબાદ છે તે થઈ રહી છે. અહીંયા પણ લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું તેમની અત્યારે હાલત છે તે જોવા મળી રહી છે. લોકો છે તે જોઈ શકાય છે, બાળકો છે તે પણ પરેશાન છે, તેમને શું કહેશો કે કેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. આ ભાઈ સાથે વાત કરો, એમનો ઘર વખરી જુઓ, એ ભાઈ નું ઘર છે, આ ભાઈ છે, જો આ જોઈ શકાય છે, આ ઘર જોવો તમે, આ ઘર ની હાલત જોવો, કઈ પ્રકારની સ્થિતિ છે અહીંયા જોવા મળી રહી છે. તંત્ર સામે ક્યાંક ક્યાંક લોકો છે તે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ પણ તેમને પૂછવા પણ અહીંયા નથી આવેલું, તેમની આખી ઘર વખરી છે તે બરબાદ થઈ ચુકી, કારણ કે આ પાણી તો ખૂબ ઓછું છે, આ પાણી અત્યારે ઉતરી ચુક્યું છે, આ આખું ઘરમાં પાણી છે તે પહોંચી ગયા હતા ને તેમનું આછું આખું જે નિશાન જે દેખાઈ રહ્યા છે ત્યાં સુધી પાણી પહોંચી ગયા હતા. લોકોના ઘર આપ જુઓ કઈ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, જોઈ લો કેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. 15-20 વર્ષ પછી આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું કેશો કેવી હાલત છે? બહુ ખરાબ હાલત છે, ઘઉં તો કાજી ખાવાના હતા ને બધા પલળી ગયા અને આ સામાન બધો બગડી ગયો. કેટલું નુકસાન થયું છે? હવે નુકસાન જો ફ્રીજ હતું, ફ્રીજ પાણીમાં ડૂબી ગયો એટલે પૂરું થઈ ગયું, અને આમાં 50 કિલો ચોખા હતા ને કઈક 30 કિલો જેટલા ઘઉં હતા ને બધા પલળી ગયા. લોકોનો જે ખાવાનો સામાન હતો ઘર વખરી હતી, તમામ વસ્તુ બરબાદ થઈ ચુકી છે ને માત્ર તમામ જગ્યાએ માત્ર બરબાદીના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. માત્ર બરબાદી, બરબાદી સિવાય કઈ જોવા નથી મળ્યા. અન્ય એક બાઇક ના દ્રશ્યો આપણે બતાવ્યા, કઈ પ્રકારે આખો અહીંયા બરબાદી છે તેમને તાંડવ મચાવ્યું છે તે જોઈ શકાય છે. વરસાદે તાંડવ મચાવ્યું છે અને માત્ર એક જ રાતના ભારે વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે અહીંયા જંગલેશ્વર વિસ્તારમાં પેદા થઈ ગઈ, કારણ કે આજી નદી છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, આજી નો ડેમ છે તે ઓવરફ્લો થયો. હવે લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વરસાદ ના આવે, કારણ કે હજુ પણ એકથી બે દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. અને હવે લોકો છે તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે બસ કરે, કારણ કે તેમની સહન શક્તિની હવે હદ આવી ચૂકી છે અને હવે વધુ વરસાદ ન પડે તેવી પ્રાર્થના છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટથી રોનક મજીઠિયા, ગુજરાત તક.